ગુડ મોર્નિંગ. ગુજરાતીની ઓનલાઈન ક્લાસમાં તમારું બધાનું સ્વાગત છે. આજે શું કરવાનું છે? રિવિઝન 1. સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. સમાન અક્ષર પર વર્તુળ કરવાના છે. ય ય ય ય, ખા 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 ખા, પછી છે દા 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 અને દા, પછી છે પી 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 અને પી, પછી છે હી હી અને આર યુ હી. ઓકે, આમ કરી નાખજો. પછી છે કોષમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી શબ્દો લખો. ભમર, પણચ, બાળક, લાડવા, ક વિતા, ગણિત, હરણ, કમળ, ફ રાક, સામાન, હિસાબ અને દિવસ. આજે અંડરલાઈન કર્યા છે ને વળી, તમે અહીંયા ખાલી જગ્યામાં લખી નાખજો. એવી રીતે આવે છે નીચે સમાન શબ્દો જોડો. ફણસ, તો આર યુ ફણસ, ફણસના સાથે જોડી નાખો. વદન, આર યુ વદન, કાવડ કાવડ. રાયણ, રાયણ. પતાકા, આર યુ પતાકા. ખનીજ, આર યુ ખનીજ. અતિથિ, આર યુ અતિથિ. અને પિરામિડ, આર યુ પિરામિડ. ઓકે, આ થઈ જાહે. પછી છે ચિત્રોને તેમના સાચા શબ્દો સાથે જોડો. આ કેનું ચિત્ર છે? ઢગનું. તો ઢગ છે ત્રીજા નંબર પર, જોડી નાખો. આ કેનું ચિત્ર છે? જરક. તો એને જરકને સાથે જોડી નાખો. આ ચેનું ચિત્ર છે? સાપ. તો આર યુ સાપ. પાલક, તો આર યુ પાલક. પછી છે વિમાન. તો અહીંયા વિમાન બીજા નંબર પર લખેલું છે. પછી આ છે શિર. તો એને કહેવાય શિર. એવી રીતે તમે આ મેચ કરી નાખજો. પહેલાના અક્ષર લખો. ખતી પહેલાં શું આવે? ક. છની પહેલાં શું આવે? ઘ. અણની પહેલાં કુ શું આવે? ઢ. નાની પહેલાં શું આવે? ધા. શું આવે? ધા. ફાની પહેલાં શું આવે? પા. માની પહેલાં શું આવે? ભા. રીની પહેલાં શું આવે? યી. વીની પહેલાં શું આવે? લી. શીની પહેલાં શું આવે? શી. અને ળીની પહેલાં શું આવે? હી. પછીનો અક્ષર લખવાનો છે. ખ પછી ઘ, ચ પછી જ, જ પછી ટ, તા પછી થા, ફા પછી બા, યા પછી રા, લા પછી વા, શી પછી શી, શી પછી હી, શી પછી ઘી. થઈ ગયું. પછી છે ચિત્રો જોઈ કોષમાંથી યોગ્ય શબ્દો લખો. આ છેનું ચિત્ર છે? ફળ. અહીંયા લખી નાખો ફળ. આ છે યજ્ઞ. આ છે કમળ. આ છે કાતર. આ છે પાન. એને કહેવાય જમરૂખ, જમરૂખ. પછી છે આ છે આપણા શિવજી. એને કહેવાય ઇમારત. એને કહેવાય સિતાર, સિતાર. સિતાર લખી નાખ્યું. પછી આગળ છે આડાવાળા શબ્દો અક્ષરો બરાબર ગોઠવીને સાચા શબ્દો લખો. મરશ એટલે કે શરમ. લાહીમ એટલે કે મહિલા. યશક્ત્રી એટલે કે ક્ષત્રિય.
हा आर एटले के आहार, त जग एटले के जगत, रसव एटले के वरश, शाननी एटले के निशान, राखद एटले के दराख, जळका एटले के काजळ। નીચેના શબ્દો વાંચી સૂચના પ્રમાણે કરો। અક્ષર એટલે કે જેમાં અ રહેલા હોય તેવા અક્ષર લખવાનો છે, એટલે કે જે માત્રા વગેરેના શબ્દો હોય એને ત્યાં લખવાના છે, જેમ અક્ષર, મલય અને જમન। પછી છે જેમાં આ રહેલા હોય એટલે કે આની માત્રાના શબ્દો લખવાના છે, ગાન, ચાદર, કારતક। મેં અહીંયા જ્ઞાન લખ્યું હતું પણ ખબર પડી કે આગળ ગાન લખેલું છે એટલે એને કાપી નાખ્યું, પણ આ ખોટું નથી। જેમાં એ રહેલો હોય તેવા શબ્દો લખો, એટલે કે પિતા, ભિખારણ, નિખિલ, એમાં પણ મેં એ જ મિસ્ટેક કરી, ઓકે। પછી છે આગળ વાક્યો લખો, શરદ કલમ પકડ, નયન ખડખડ હસ, ધારા ફટાફટ, ફટાકડા લાવ, રમા આઠ ધજા કાપ, હિના ગિરનાર ચડ, નિયતિ રિવિઝન કર, ઠીકે। પછી છે આગળ ઈની માત્રાના શબ્દો, એટલે કે આપણે પહેલાં આ નાની ઈની માત્રાના શબ્દો કર્યા હતા, હવે મોટી ઈની માત્રાના શબ્દો કરવાના છે। આ જુઓ, ક પ્લસ ડી એટલે કે કી, ડ પ્લસ ડી એટલે કે ડી, કીડી, ફ પ્લસ ઈ એટલે કે ફી, ક પ્લસ કી એટલે કે કી, ફિરકી, કીડી, 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 ફિરકી, ફિરકી, ફિરકી। પછી જુઓ અહીંયા લખેલું છે, આ બધા ઈની માત્રાના શબ્દો છે, કી કી કી, ખી ખી ખી, ઘી ઘી ઘી, ઘી ઘી ઘી, છી છી છી, છી છી છી, જી જી જી, જી જી જી। પછી છે આગળનું, વાંચો અને લખો, વ પ્લસ ઈની માત્રા તો વી એટલે કે ચાવી, લ પ્લસ ઈની માત્રા એટલે કે લી, ચકલી, ચાવી ચાવી ચાવી, ચકલી ચકલી ચકલી, ઠીક છે। આગળ છે આપણું, ટી ટી ટી, ઠી ઠી ઠી, ડી ડી ડી, ઢી ઢી ઢી, અણી અણી અણી, તી તી તી, થી થી થી, દી દી દી, ઠીક છે। આ તમે પેજ તમે કરીને લાવજો, આ ટેક્સ્ટબુકમાં કરવાનું છે, નોટબુકમાં એક જ પેજ તમારે નથી કરવાનું।